વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર સ્થિત ઝુલ ફિકાર યંગ સર્કલ દ્વારા આસિયાના નગર ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો આ યોજાયેલ કેમ્પમાં જલારામ બ્લડ બેંક તથા ઇન્દુ બ્લડ બેંક આમ બંને બેંકના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ પચાસ યુનિટ જેટલું બ્લડ ડોનેટ કર્યું હતું વડોદરા તાંદલજા ખાતે જુલ્ફિકાર યંગ સર્કલ અને અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું હતું જેની અંદર અંદાજીત એકસો પાંત્રીસથી વધુ બ્લડના એ યુનિટ એકત્રિત થઈ ચૂક્યા છે સમગ્ર દિવસ દરમિયાન ત્રણ વાગ્યા સુધીમાં ત્રણસો બોટલનો અંદાજો રાખવામાં આવ્યો છે આ બ્લડ ડોનેશન કેમ્પ જે છે એ ઇન્દુ બ્લડ બેંક અને જલારામ બ્લડ બેન્ક સાથે સમાંતર બે બ્લડ બેન્કોનું એક સાથે કરવામાં આવ્યું છે અને બંને બ્લડ બેંકોમાં સરખા સરખા છે બ્લડ યુનિટ આપવામાં આવી રહ્યા છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ જુલ્ફી અને જુલ્ફિકાર યંગ સર્કલ વતી હું જે સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પમાં મદદરૂપ થનારી ટીમો છે બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ ભાલેટ બ્લડ ડોનેશન ગ્રુપ અલ રહેમાન ગ્રુપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ કરનારા અન્ય યુવાન મિત્રો જે લોકોએ બ્લડ ડો આવ્યા એ તમામ લોકોનો હું આભારી છું આ જુલ્ફીકાર યંગ સર્કલ અને અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ વતી અને આ જુલ્ફીકાર યંગ સર્કલ અને અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપના જે પ્રમુખ છે જુલફિકાર યંગ સર્કલના જે આ યંગસ્ટર્સ છે એમાં ઇમરાનભાઈ નજીરભાઈ નાસિરભાઈ તેમજ અલ રહેમાન ગ્રુપના પ્રમુખ છે સાજીદભાઈ શેખ આ લોકોની આ જે કામગીરી છે છેલ્લા બે વર્ષ ઉપરાંતથી ચાલે છે એમની કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ અને અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ એમની આ કામગીરી એમની પાસેથી હંમેશા લેતો રહે ને કબૂલ કરે આ વાત સાથે હું મારી વાતને વિરામ મૂકું છું અને છેલ્લે ફરીથી આ બંને ગ્રુપને પણ હું આભાર વિધિ કરું છું કે એમણે એક સમાજ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે